કેનેડા સરકારે નવા સ્ટુડન્ટ વિઝાની જાહેરાત કરી છે અને એની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે, જેમાં સ્ટુડન્ટ વિઝામાં 35% ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ધસારાને રોકવા અને સંસ્થાકીય ખામીઓને દૂર કરવાના પ્રયાસ રૂપે ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલેરે આગામી 2 વર્ષમાં મંજૂર કરેલા વિદ્યાર્થી વિઝાની સંખ્યા પર મર્યાદા લાદી હોવાના અહેવાલ છે. 2024 માટે ફેડરલ સરકાર 360,000 ગ્રેજ્યુએટ સ્ટડી પરમિટ મંજૂર કરવાનું લક્ષ્ય રાખે છે. કેનેડિયન મીડિયા અહેવાલો અનુસાર 2023ની સંખ્યા 35% એમાં ઘટાડો થયો છે. ફેડરલ સરકારના નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે. નોંધનીય છે કે કેનેડામાં ભારતીયો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમૂહ છે, જેઓ 2022માં 41%થી વધુ પરમિટ મેળવે છે. સમાચાર અહેવાલો અનુસાર વર્તમાન અંદાજે સૂચવે છે કે 2023માં 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. કેનેડામાં પ્રાંતો અને પ્રદેશોને હવે વસ્તીના આધારે કુલ પરમિટનો હિસ્સો ફાળવવામાં આવશે, જે પ્રાંતોમાં વધુ નોંધપાત્ર ઘટાડો તરફ દોરી જશે કે જેણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં સૌથી વધુ ટકાઉ વૃદ્ધિ જોવા મળી હતી.